તો ચાલો બાળકો આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર હવે ભણવાનું છે 9.4 સજીવોની લાક્ષણિકતાઓ. આપણે સજીવ અને નિર્જીવ વિશેની વાત આ વિડિયોની અંદર કરવાની છે. સજીવોના લક્ષણો કેવા હોય છે અને નિર્જીવના લક્ષણો કેવા હોય છે, સજીવો નિર્જીવ કરતાં કઈ રીતે અલગ કરવાય આવે છે એના વિશેની વાત આપણે આ ટોપિક 9.4 ની અંદર કરવાની છે. તો હવે જો તમારી ટેક્સ્ટ બુક બધાની ફરજિયાતપણે ખુલ્લી હોવી જોઈએ. ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 86 ઉપર ટોપિક છે સજીવોની લાક્ષણિકતાઓ. તો તેના વિશે આપણે સમજીએ તો તમારા ઘરની આજુબાજુ અથવા તો કોઈ પણ જગ્યાએ તમે જાઓ છો ત્યાં તમે સજીવો અને નિર્જીવો વિશે સામાન્ય રીતે સમજી શકો છો. શું કામ એ? તો કે સજીવો છે તેના લક્ષણો અને નિર્જીવો છે તેના લક્ષણો ક્યારેય એક સમાન હોતા નથી. સજીવો છે તે નિર્જીવ કરતા માટે માટે આગળ જ અલગ જ તરવાઈ રહેતા હોય છે. હવે સજીવોની અંદર વાત કરીએ તો કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ, બધા વ્યક્તિ, માનવ છે તે સજીવમાં આવે છે. એ સિવાય પ્રાણીઓ છે, પશુઓ છે, કૂતરા, બિલાડી, નાના નાના જીવજંતુઓ છે, કીટકો છે, આ બધાનો સમાવેશ પણ સજીવોની અંદર થાય છે. અને એ સિવાય નિર્જીવોની અંદર તો તમે તમારી ઘરની આજુબાજુ બધી જગ્યાએ જોવો જ છો. ટેબલ ખુરશીથી માંડીને કોઈ પણ જે પ્રકારની જે વસ્તુઓ છે કે તેનો સમાવેશ નિર્જીવમાં થાય છે. હવે તમને એમ થતું હશે કે વનસ્પતિ છે તેને બધા લોકો કેમ સજીવ કહે છે? તો આપણે એડવર્ડ લીયરની એક કવિતા જોઈએ. જો તમને તમારી ટેક્સ્ટબુકની અંદર કવિતા આપેલી છે, હું વાંચું છું, તમારે બધાએ સાંભળવાની છે અને એના ઉપરથી સમજવાનું છે કે આપણે સજીવ કોને કહી શકીએ. તો હવે એડવર્ડ લીયરે એક મસ્ત કવિતા લખી છે. જો ટેબલે ખુરશીને કીધી એકવાર કે આની તને કાંઈ થોડી છે જાણ. ટેબલ ખુરશીને એક વાત કહે છે કે તને આની કાંઈ જાણ છે. પછી કહે છે કે ગરમીમાં તાપ કેરો છે બસ સંતાપ, ને પગના ચીરાની તો શું કરવા. ગરમીનો તો કેવો તાપ છે અને પગના ચીરાની તો કાંઈ વાત જ નથી કરાતી. એવું કોણ કહે છે? ટેબલ ખુરશીને કહે છે. પછી થયું થોડી જો આપણે બે મારીએ લટા તો નાની મોટી કંઈક વાતો બે થાય. થયું હવે હાલ આપણે બંને એક લટાર મારીએ કે જેથી આપણે બંને વચ્ચે કંઈક નાની મોટી એવી વાત થાય. ખુલ્લી હોવાની મળે મૂકી સોગા એમ ટેબલે માંડી વાત ખુરશી સંગાત. હવે ખુલ્લી હોવાની તો મસ્ત સંગાત મળે એવી વાત કોને માંડી ટેબલે
જીવોના લક્ષણો કેવા હોય છે કે એવા લક્ષણોના લીધે તે નિર્જીવ વસ્તુઓથી અલગ તરવાઈ શકે છે તો તેના વિશેની વાત આપણે કરીએ આવી જ રીતે
વિકાસ થાય છે અને તેની વૃદ્ધિ પણ થાય છે. આ થયું સજીવોનું બીજું લક્ષણ, કે સજીવોમાં વૃદ્ધિ અને વિકાસ થાય છે. હવે પછીનો ટોપિક છે શું દરેક સજીવ શ્વસન કરે છે. હવે તમે જ સજીવ છો તો આ પ્રક્રિયાને સમજી શકો છો કે શું તમે શ્વસન કરો છો, તમે શ્વસન કરી શકો છો. હવે બહાર કાઢે છે, પણ જ્યારે તે ખોરાક
જીવાત કે કે સજીવો શ્વસન ક્રિયા કરે છે. તો અહીંયા આપણે આ ત્રણ ટોપિક જોઈએ. તો આવું કઈ કઈ વનસ્પતિઓ કરે છે? તો કે જો
રાત્રે જ જોવા મળે છે, દિવસે તેની સુગંધ આવતી નથી. એવી જ રીતના કોયણો છે, આ કોયણાના ફૂલ પણ રાત્રે જ ખીલે છે, દિવસના ખીલતા નથી. એ સિવાય તમે જો તો સૂર્યમુખી છે. હવે સૂર્યમુખી એક એવો વનસ્પતિ છે કે જે દિશામાં સૂર્ય હશે એ જ દિશામાં પોતે ફરતું જાય છે. દિવસના સૂર્ય ઉગે છે ત્યારે આમ હોય છે, તો પોતાનો મોઢો આમ હોય છે. જેવો કે તે આમ થાય છે, તેવી જ રીતના સૂર્યમુખી પણ તેની સાથે આવી રીતના આમ ફરતું જાય છે. એવી જ રીતના સૂર્યમુખીની જેમ હજી એક વસ્તુ છે, લજામણી. હવે લજામણી બાજી